સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ચિલોડાથી શામરાજી નેશનલ હાઈવે 8 ઉપર પડેલ ખાડાઓ અને રોડનું કામ ઝડપી પૂર્ણ કરવામાં આવે અને પ્રાંતિજ માર્કંડેશ્વર મહાદેવ મંદિર તરફ અને જૂના રસુલપુર ખાતે અંડરબ્રિજની માંગ અને ટોલ ટેક્સ માફ કરવા સહિતની વિવિધ રજૂઆતો સાથે પ્રાંતિજ તલોદના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું. પ્રાંતિજ ખાતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાની આગેવાની હેઠળ 100 જેટલા કોંગ્રેસ કાર્યકરો સાથે આજે પ્રાંતિજ તાલુકા પંચાયતથી રેલી સ્વરૂપે નીકળી પ્રાંતિજ પ્રાંત કચેરી ખાતે જઈને પ્રાંતિજ તલોદના પ્રાંત અધિકારી સોનલબા પઢેરિયાને આવેદનપત્ર આપ્યું હતું અને ચિલોડા શામરાજી ઉપર ઠેર ઠેર રોડ ઉપર પડેલા મસમુટ્ટા ખાડાઓ પડી ગયા છે અને હાઈવે ઓથોરિટી કોઈ જ સુવિધાઓ ના આપતી હોવા છતાંય તગડો ટોલ ટેક્સ પણ ઉઘરાવી છે તો ટોલ ટેક્સ નાબૂદ કરવા સહિતની રજૂઆતો કરી હતી. તો પ્રાંતિજ માર્કંડેશ્વર મહાદેવ મંદિર તરફ જવાના રોડ ઉપર તથા જૂના રસુલપુર ગામ પાસે અંડરબ્રિજ બનાવવા માંગ સાથે રજૂઆતો કરી હતી. તો છેલ્લા 3 વર્ષથી ચાલી રહેલ રોડનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી રજૂઆતો પણ કરવામાં આવી હતી. તો આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, કોંગ્રેસ તાલુકા પ્રમુખ અમરીશભાઈ પટેલ, રેખાબેન સોલંકી, હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ, તાલુકા સદસ્ય રાજ પટેલ, નૂતનભાઈ સહિત કોંગ્રેસ કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જીલ રાવલ, JDSTV, પ્રાંતિજ. હાઈવે છે, છેલ્લા 4 વર્ષથી બને છે. એ 4 વર્ષથી બનતો આ હાઈવે હજુ સુધી બન્યો નથી ને ઠેર ઠેર ખાડા પડી ગયા છે અને જે ઓવરબ્રિજો બને છે એની બાજુ જે ડાયવર્જન ત્યાં પણ ટ્રાફિકની ખૂબ મોટી સમસ્યા. ત્યારે પ્રાંતિજ તાલુકા કોંગ્રેસ સમિતિ અમે આવેદનપત્ર આપ્યું છે કે તાત્કાલિક રોડ રિપેર કરવામાં આવે અને ખાસ કરીને પ્રાંતિજનો જે રેડિયસ વિસ્તાર જે 15 કિલોમીટર એમનો જે ટોલ ટેક્સ સાહેબના માધ્યમથી કેન્દ્ર સરકારને વિનંતી કરે છે કે પ્રાંતિજ તાલુકા માટે ટોલ ટેક્સ નાબૂદ થવો જોઈએ. એ સિવાય પ્રાંતિજના પણ લોકલ પ્રશ્નો, પ્રાંતિજ સ્મશાન ગૃહ હોય, મહાદેવ હોય, આરોગ્ય કેન્દ્ર હોય, PSC હોય, ITI હોય, આ વગેરે જવા માટે પણ જે રસ્તાની સગવડ નથી તો તાત્કાલિક નેશનલ હાઈવે તો અંડરપાસ બનાવે. રસુલપુર ગામ કે જે ત્યાં 1000ની વસ્તી છે અને આજુબાજુ મોટા ગામ, મોયા જેવા મોટા ગામો છે, ત્યાં પણ જવા માટે જે રસુલપુર ગામે જે બાય અંડરપાસ મૂકવામાં આવ્યો નથી તે અંડરપાસ મૂકવામાં આવે એવી પણ અમે આજે માગણી કરી છે. અને જો સુધી સમગ્ર રોડનું કામ સંપૂર્ણ પૂર્ણ ન થાય ત્યાં સુધી શામળાજીથી ચિલોડા આવતા તમામ વાહનોનો ટોલ ટેક્સ ના અત્યારે હાલ બંધ કરવો જોઈએ એવી અમે માગણી કરી. આવનારા દિવસો અમે જો આ માગણી અમારી લેખિત રજૂઆતથી પ્રાંતિજ તાલુકા કોંગ્રેસ સમિતિ જે માગણી કરી છે પૂર્ણ નહીં કરવામાં આવતી આવનારા દિવસોમાં ટોલ ટેક્સ ઉપર ધરણા, સિગ્નેચર કેમ્પિંગ તેમજ અલગ અલગ વિવિધ પ્રોગ્રામો આપી અને સરકારના તરફ આકર્ષણ ધ્યાન દોરીશું. અને તેમ છતાં જો અમારી માગણી પૂરી નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં પ્રજાજનોને સાથે રાખી જલદ આંદોલન કરવામાં આવશે.